કેમ છો બેટા? ઠીક છે, જય શ્રી કૃષ્ણ. આવો બેસ. તારા મમ્મી પપ્પાની તબિયત સારી છે? હા ઠીક છે, બધા ખૂબ મજામાં છે. અને હા, પેલી નાની ચકલી શું કરે છે? તે તો હાલ MSc કરી રહી છે. વાવ, વેરી ગુડ. તમે બંને ભાઈ બહેનો પરિવારમાં ભણવામાં ખૂબ આગળ નીકળી ગયા. હા અંકલ, એ વાત તો સાચી છે. વાહ, કઈ કામ હતું? હા અંકલ, થોડી સલાહ સૂચન જોઈતી હતી મારે. હા બોલને બેટા, તારે શું સલાહ જોઈએ છે? જી અંકલ, આજકાલ મને બહુ કન્ફ્યુઝન થઈ રહ્યું છે, તો મારે એ જ બાબતમાં તમારે થોડી સજેશન જોઈએ છે. હા બોલને બેટા, હું કઈ એમ સેન્ટર મિનિસ્ટર ધર્મપાલ નથી બન્યો. અરે એક ફોન લગાવીશ ને, તારું કામ થઈ જશે. પણ હા, તારું કામ લીગલી હોવું જોઈએ. અરે અંકલ, એવું કંઈ નથી, મારે મારા માટે અને મારા આવનારા ફ્યુચર માટે તમારી સાથે થોડી ડિસ્કસ કરવી હતી. હા બોલને બેટા, શું પ્રશ્ન છે તારા? અંકલ, અત્યારે હું IIT ના લાસ્ટ ઇયરમાં છું, આવતા વર્ષે કમ્પ્લીટ થઈ જશે, તો હું એવું તો શું કરું કે મને મારા ભણતર પર ગર્વ થાય? બહુ ઉચ્ચ વિચાર છે બેટા તારો. અને પહેલી ફેરું જોયું છે કે એક IIT નો વિદ્યાર્થી એક રાજકારણી પાસે સલાહ લેવા આવ્યો છે. પણ કંઈ વાંધો નહીં, મૂંઝાઈશ નહીં. મને જે ખબર છે અને મને જે નોલેજ છે એ પ્રમાણે હું તને સલાહ આપીશ, બાકી તો તારી મરજી. જી અંકલ, તમે તમારા હિસાબથી મને કહો, તમારા અનુભવ, તમારું એજ્યુકેશન અને તમારા વિચારો, આમાંથી કંઈક ને કંઈક હું જરૂર શીખીશ. જો બેટા વિવેક, આ દેશમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધાને જ ખબર છે, અને મીડિયા એટલું તેજ થઈ ગયું છે કે દુનિયાની કોઈ પણ ઘટનાની ખબર પલભરમાં પહોંચી જાય છે. હવે એ સાચી છે કે ખોટી છે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. હા અંકલ, બિલકુલ બરાબર. જો બેટા, ભણવું જરૂરી છે, આપણા માટે, પરિવાર માટે, પૈસા માટે અને સમાજમાં સારી પ્રતિષ્ઠા મેળવવા માટે. અને હા, પણ તમે કંઈક એવું ભણો કે સમાજને નવી દિશા અને દેશને નવી રાહ બતાવી શકો. કંઈક ઇનોવેટિવ આઈડિયા સાથે ગરીબના ગરીબ લોકોને કંઈક રોજગાર મળે, એવું કંઈક વિચારો. હા અંકલ, સાચી વાત. પણ હું એ જ વિચારું છું કે એવું તો હું શું કરું કે જેનાથી મારું ભણતર ખીલી ઉઠે, મારા માટે, આવનારા ભવિષ્ય માટે અને બધા માટે. જો બેટા, દુનિયામાં સૌથી વધારે યુવાનો ભારતમાં છે અને એક તાકાત છે. બસ જરૂરી છે એમને એક સાચી દિશા બતાવવાની. અને હા, સ્વામી વિવેકાનંદે કહ્યું છે આજની આ નવી જનરેશન માટે સૌથી વધારે તાકાત આપણી અંદર છે. અને હા, પોતાના ઉપર ભરોસો રાખો, આપણે સર્વશક્તિમાનના સંતાનો છીએ. અને હા, તમે જે પણ કાંઈ કામ કરો એ પૂરી તાકાતથી દુનિયાને બતાવો. અને હું ભારતીય છું, હું જે ઈચ્છીશ એ જ કરીશ. જેટલી વધારે મુશ્કેલી આવશે એટલી જ મોટી સફળતા હશે. પણ હું એ વિચારું છું કે મારી જાતને ડેવલપ કઈ રીતે કરું? તમે ખુદ સાથે ફાઇટ કરો, તમારામાં અંદર રહેલી નેગેટિવિટીને તમારા કમજોર મનમાંથી બહાર કાઢો. એ કઈ રીતે? બેટા, એવું જરૂરી નથી કે મેં એન્જિનિયરિંગ કરી લીધું એટલે એન્જિનિયર તરીકે હું જોબ કરું, અથવા તો અમુક વર્ષો પછી હું મારી પ્રોડક્ટ બનાવું. હું તો એમ કહું છું કે તમે ખેતી કરો, પણ ખેતી એવી રીતના કરો કે તમે 20-25 લોકોને નોકરી આપી શકો. કઈ સમજાયું નહીં અંકલ. મારો મતલબ એ છે કે તમે જે પણ કઈ કામ કરો એ દેશ માટે કરો. અને હા, કોઈ પણ વસ્તુ ખરીદો એ મેડ ઇન ઇન્ડિયાની જ ખરીદો. અને બિઝનેસ માટે નવા સ્કોપ વિચારો, ઇનોવેટિવ બનો, લોકોનું દુઃખ વેચો.
અને હા, આવી જ રીતે માતૃભૂમિનું ઋણ અદા કરો. યુ આર રાઈટ અંકલ, પણ તમે પોલિટિક્સમાં પણ રહીને આટલા સારા વિચારો ધરાવો છો, મને તો આજે ખબર પડી. દીકરા, પોલિટિક્સ મતલબ કે એમાં બધા જ ખરાબ લોકો નથી હોતા. હા, અમુક નમૂનાઓ હોય છે એન્ટિક પ્રકારના, પણ એ તો બધા જ ફિલ્ડમાં હોય છે. પણ આપણે વિચારવાનું છે કે આપણે કયા રસ્તા તરફ જવું છે. રિયલી અંકલ, હું જે મારા મનમાં ટેન્શન અને જે પ્રશ્નો લઈને આવ્યો હતો તે તો તમે ચુટકીમાં જ ક્લિયર કરી નાખ્યા. હા બેટા, જીવનમાં સારા નિયમ બનાવો અને ખુદને ફોલો કરો. દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમને તમારાથી હરાવે. હંમેશા પોતાની જાત ઉપર ભરોસો રાખો. એક હિન્દી પંક્તિની અંદર કીધું છે કે થકના ઓર હારના મના હૈ યે બાત મન મેં ગાંઠ બાંધ લો. જીવનમાં તમે ગમે એટલા મોટા માણસ બનો, પણ દિલમાં પ્રેમ અને કરુણા જ રાખો. અને હા, ત્યારે આપણો ભારત દેશ આખી દુનિયાને રોશની આપતો હશે અને પૂરી દુનિયા આપણા ભારતની રાહ અને સંસ્કૃતિ ઉપર ચાલતી હશે. આઈ કાન્ટ બિલીવ અંકલ, તમારી પાસે આવા સારા વિચારો હશે. હું તો આવ્યો તો મારા ભણતરની રાય લેવા માટે, પણ તમે મારા જીવન જીવવાનો લક્ષ્ય જ બદલી નાખ્યો. તમારું થિંકિંગ, તમારું નોલેજ દિલમાં લાગી ગયું. આજથી હું ફક્ત મારા વિશે જ નહીં વિચારીશ, બધા માટે વિચારીશ અને સૌ પ્રથમ મારી માતૃભૂમિનું ઋણ ચૂકવીશ. થેન્ક યુ અંકલ, થેન્ક્સ અ લોટ. થેન્ક્સ નહીં દીકરા, પ્રોમિસ જોઈએ. કેવું પ્રોમિસ? હું ક્યારેય ખોટું કામ નહીં કરું, કે પછી ભલે ને હું જોબ કરું કે મારી કંપની બનાવું. અને હા, હું ક્યારેય રિશ્વત લઈશ નહીં અને આપીશ નહીં. અને મારી કમાણીમાંથી હું 10% દાન કરીશ. અને હા, જે કોઈ લોકો હોસ્પિટલમાં મરીઝો બિલ નથી ભરી શકતા, તો એવા મરીઝો માટે અને આર્મી ફંડ માટે અને મારી આજુબાજુમાં જે કોઈ લોકો ભૂખ્યા છે તો એમના માટે હું ભોજનની વ્યવસ્થા કરીશ. અને હા, સ્વામી વિવેકાનંદજીનું નયા ભારત અને વિશ્વગુરુ ભારતનું સ્વપ્ન પૂરું થશે. શ્યોર અંકલ, આઈ વિલ એન્ડ આઈ કેન ડૂ ઇટ. ગુડ લક માય બોય. બાય બાય અંકલ.